સુરત શહેરમાં મોબાઈલ સ્નેચરોને પોલીસનું જરા પણ ડર કે ખોફ ન રહ્યું હોય તેમ એક પછી એક ચોરી અને લૂંટની અને સ્નેચિંગની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ઉધના પોલીસ સ્ટેશનની 200 મીટરની હદમાં મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થઈ જતા ઉધના પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતની આર્થિક રાજધાની હીરાનગરી અને ટેક્સટાઇલ નગરી સુરત શહેર હવે ગુનાખોરીમાં પણ રાજ્યમાં મોખરી રહી છે. સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં મોબાઈલ સ્નેચરને પોલીસનો કોઈ ડર કે ખોફ ના હોય તેમ રાહદારીઓને નિશાન બનાવી મોબાઈલ સ્નેચિંગ કરી રહ્યા છે. ઉધના પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરમાં લોકો સુરક્ષિત નથી. એક જ રાતમાં ઉધના વિસ્તારમાં 2 જગ્યા પર મોબાઈલ સ્નેચિંગની ઘટના બની છે. ઉધના પોલીસ મથકથી 200 મીટરના અંતરે શુક્રવારે રાત્રિના 9 વાગે ઘરે જઈ રહેલા રાહદારી ચિતક પટેલ કંપારથી ઘરે ફરી રહ્યા હતા અને તે દરમિયાન ઉધના રોડ નંબર 3 ડિંડોલી બ્રિજ નજીક બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સો ચિતકભાઈના હાથમાંથી મોબાઈલ ફોન જેની કિંમત આશરે 10,000 સ્નેચિંગ કરી નાસી છૂટ્યા હતા. એવી જ રીતે ઉધનામાં આવેલા એકેડેમિક રોડ ઉપર સાંજના 5 વાગ્યાની આસપાસ ગિરીશભાઈ નહરભાઈ કોઈ કામેથી બહાર જઈ રહ્યા હતા અને તે દરમિયાન બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સો રાહદારી ગિરીશભાઈના હાથમાંથી આશરે 10,000 રૂપિયાનો મોબાઈલ ફોન ખેંચી નાસી છૂટ્યા હતા, જેથી હવે ઉધના પોલીસની પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.